નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું સમયથી પહેલા પહોંચી જશે ચોમાસું? ભયંકર વરસાદ અને પૂરના ગંગોર અનુમાન. પાછલા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું તો 19 તારીખના રોજ અંડમાનના નજીક પોતાનો ઘર બનાવી લીધો હતો, પણ ડીલે થયો. 19 તારીખ સુધી એકદમ સ્લો મુવમેન્ટ કર્યો હતો અને એના પછી જૂન મહિનામાં 5 થી 7 જૂનમાં એણે કેરળની અંદર દસ્તક આપી હતી. આવી રીતે ગયા વર્ષે ચોમાસું હલકો ડીલે થયો હતો. પણ મિત્રો, આ વખતે જોવામાં આવી રહ્યું છે કે 19 તારીખથી કરીને 30 તારીખની વચ્ચે ખૂબ જ તેજ ગતિવિધિ થવાની છે. કેરળના ખૂબ જ નજીક પહોંચવાનું છે ચોમાસું. ઓલમોસ્ટ પહોંચી ગયું છે એમ કહી શકાય. સિસ્ટમ મેન્ટેન થઈ ચૂક્યો છે અને જણાવવામાં એમ આવી રહ્યું છે કે આવનારા 1 અઠવાડિયા દરમિયાન ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે. કેરળ અને આપણા ભારત, દક્ષિણ ભારતના જે તટીય ઇલાકાઓ છે, સમુદ્રથી જોડાયેલો જે ઇલાકો છે, ત્યાં ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં લોકલ પૂર પણ આવી શકે છે. મિત્રો, આ વખતે જો જોવામાં આવે તો પૂરેપૂરો ઉત્તર ભારત જે છે, જેમાં તમે રાજસ્થાન લઈ લો, ઉત્તર પ્રદેશ લઈ લો, મધ્યપ્રદેશ લઈ લો, દિલ્હી, હરિયાણા, આપણું ગુજરાત, બિહારને છોડી દો, પણ ઉપરનો જે ઇલાકો છે એને પકડી લો, ત્યાં જે ધરતી છે ખૂબ જ ખરાબ રીતે ગરમ થઈ રહી છે. આવાવાળા 3-4-5 દિવસો દરમિયાન તમે જોશો તો કેવી રીતે પારો જે છે એ ખૂબ જ વધારે ઉપર જવાનો છે. પારો ખૂબ જ તેજ ગતિ સાથે આગળ વધશે અને પારો 45-47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હમણાંની જો વાત કરીએ તો વીતેલા 2-3 દિવસોની જો આપણે વાત કરીએ તો દિલ્હીમાં એક્સપેક્ટેડ છે કે 45-47 ડિગ્રી હતો, આગ્રામાં 45-46, ગ્વાલિયરમાં 45-47, લખનૌમાં 45-47, બાંદ્રામાં 45-47, ચિત્રકૂટમાં 45-47, જયપુરમાં 45-47, અજમેરમાં 45-47, ભરતપુરમાં 45-47 અને ઘણા બધા શહેરો છે જ્યાં પારો આવી રીતનો રહ્યો છે, 45-47 ઉપર રહ્યો છે. ઘણા બધા શહેરો છે, હિસાર, સીસા, રોહતક, ગંગાસાગર, બારમેર, જેસલમેર, ચુરુ, પેલાની, જોધપુર, ઝાંસી, કોટા, સાંગાનેર અને આના સિવાય તમે સમજી લો કે ઉત્તર ભારતનો જે પૂરેપૂરો ઇલાકો છે, આમાં પાર્ટ ઓફ મધ્યપ્રદેશને પણ લઈ લો, આ બધા ઇલાકાઓમાં ખૂબ જ ભયંકર તેજ હીટવેવ ચાલુ થવાની છે, ગરમી પડવાની છે. મિત્રો, ધરતી ગરમ થશે, લો પ્રેશર બનશે અને આ જે લો પ્રેશર એરિયો છે એ સમુદ્રથી, હિન્દ મહાસાગરથી, અરબ સાગરથી, જે પાણીથી ભરેલી, જે મોઇસ્ચર, નમીથી ભરેલી જે હવાઓ છે, જે ચોમાસાની હવાઓ છે, એને પોતાની બાજુ અટ્રેક્ટ કરવાનો છે. અને સૌથી પહેલા ચોમાસું જ્યાં ટકરાય છે, આપણે જેને કહીએ છીએ કે અંડમાન નિકોબારમાં ટકરાય છે, પણ ભારતનો જે મેઇનલેન્ડ છે ત્યાં અસર પડવાનું ત્યારે ચાલુ થાય છે જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થાય છે અને એના પછી તેજ ગતિ સાથે એ પછી ધીરે ધીરે દક્ષિણથી ઉત્તર બાજુ વહેવા લાગે છે અને ધીરે ધીરે પછી આખે આખા મહારાષ્ટ્ર અને પૂરેપૂરા જમ્મુ કાશ્મીર સુધી ચોમાસું ફેલી જાય છે. હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સારો ચોમાસો આવવાનો છે, નોર્મલથી વધારે વરસાદ પડવાની છે. પણ મિત્રો, બીક એ વાતની રહે છે કે પાણી સારો પડે એ જરૂરી છે આપણા દેશ માટે, કિસાનોની ફસલો માટે, કિસાન ભાઈઓ માટે આ ખૂબ જ સારું છે. દેશની ખાદ્ય આપૂર્તિ માટે, દેશના મીઠા પાણીના સ્રોત માટે અને રિઝર્વાયર્સને પૂરી રીતે રિચાર્જ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ચોમાસું સારું થાય અને આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે. પણ મિત્રો, પરેશાની ત્યારે થાય છે જ્યારે વરસાદ જરૂરિયાતથી વધારે પડી જાય છે, જેમ કે જ્યારે વાદળ ફાટી જાય છે. ઘણા બધા ઇલાકાઓમાં ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે અને થોડાક ઇલાકાઓ એવા પણ હોય છે જ્યાં સૂકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે. હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે ચોમાસું શું આપણા ઉપર મહેરબાન રહેશે, શું લા નીનાના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે. પણ મિત્રો, એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે, જેવી રીતે પૂરેપૂરો ઇલાકો મિત્રો તપી રહ્યો છે, હવે આવાવાળા સમયમાં જ્યારે ચોમાસાનું આગમન થશે, ચોમાસું જ્યારે આવશે અને જો તેજ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ, જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો, વાદળ જો ફાટી ગયા, તો તમે માનીને ચાલો મિત્રો કે ફરી એકવાર લેન્ડસ્લાઇડ આવશે, લેન્ડસ્લાઇડ થશે, પહાડો ધસશે, ફરી એકવાર ગ્લેશિયર, હિમાલયની જે નદીઓ છે ફરી એકવાર એમના ફાટવાનો ડર હશે અને ચારે બાજુ મિત્રો તબાહી જ તબાહી એકદમ જોવા મળશે. પણ મિત્રો, મોસમ વિભાગની જો આપણે માનીને ચાલીએ તો સમજી લેજો કે મે મહિનાના અંત સુધી ચોમાસું પૂરેપૂરા ભારત દેશમાં એન્ટર કરી જશે અને દેશમાં જમાજમ વરસાદ પડશે અને ગરમીથી જે છે એકદમ રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે હમણાં થોડાક દિવસો સુધી, 1 અઠવાડિયું અથવા 10 દિવસ માનીને ચાલો તો ઉત્તર ભારતના જે ઇલાકા છે, જે રાજ્યોના નામ અમે લીધા, પંજાબ બધા પકડી લો, આપણો ગુજરાતને પણ લઈ લો, મતલબ કે ઉપરનો જે ભારતનો ભાગ છે ત્યાં ખૂબ જ ભયંકર તેજ ગરમી પડવાની છે. બિહારના ઇલાકાઓને લઈ લો, મધ્યપ્રદેશના નીચલા ઇલાકા,
અને જે છત્તીસગઢના જે ઇલાકાઓ છે એમને લઈ લ્યો, અહીંયા ખૂબ જ ભયંકર ગરમી પડવાની છે. સોરી, અહીંયા ઉમસ બહુ રહેશે, ગરમી થોડીક ઓછી પડી શકે છે, ઉમસ ઉકળાટ બહુ થશે. અને એના પછી ધીરે ધીરે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે તો પાણી જે છે એ ધીરે ધીરે ગરમીથી રાહત આપતો જશે. તો મિત્રો, દેશમાં પૂરી રીતે બધું જે છે, બધા ચાક ચોબંધ વ્યવસ્થા જે છે બધી કરી લેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે યાદ રાખજો કે ભારત એવો દેશ છે જ્યાં ચોમાસું જ્યારે પણ આવે છે અને હેવી ચોમાસું આવે છે તો મિત્રો તબાહી જે છે એ ક્યાંક ને ક્યાંક તો મચે જ છે. આપણા દેશની જિયોગ્રાફી કંઈક એવી પ્રકારની છે કે અહીંયા પહાડ પણ છે, પઠાર પણ છે અને મેદાની ઇલાકાઓ પણ છે. મિત્રો, રેગિસ્તાન પણ છે, આપણે અહીંયા બધું છે. હવે થાય એવું છે કે જે પહાડી ઇલાકા છે ત્યાં જઈને મિનિયો નિમ્બસ ક્લાઉડ બને છે, જે મોનસૂનની જે હવાઓ હોય છે એ આદરતા નમી મિક્સરને પોતાની સાથે લઈને આગળ વધે છે. વાદળો આગળ વધે છે પણ પહાડોની હાઇટની આગળ જે જ્યારે એ પહોંચે છે તો એ આગળ વધવાની જગ્યાએ પહાડોની સાથે એમની હાઇટ ઉપર જવા લાગે છે. મતલબ કે વાદળો જે છે એ ઉપર ઉઠવા લાગે છે અને જ્યારે એમની અંદર પાણી ખૂબ જ વધારે વધી જાય છે અને એ એક હાઇટ ઉપર પહોંચી જાય છે તો અચાનક વાદળ ફાટે છે, ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પહાડી ઇલાકાઓમાં ક્લાઉડ બસ્ટનો ઇવેન્ટ થાય છે. મતલબ કે વાદળ ફાટવાની ઘટનાઓ બને છે, જેના ચાલતા નીચલા ઇલાકાઓ જે હોય છે ત્યાં ખૂબ જ જબરદસ્ત પૂર આવી જાય છે અને ત્યાં જો કોઈ ડેમ વગેરે રહ્યો તો ડેમના તૂટવાનો, ઓવરફ્લો થવાનો ખતરો રહે છે, જેના ચાલતા નીચેની નદીઓમાં ખૂબ જ ભયંકર વધારે પૂર આવે છે અને જે તબાહી છે એ ધીરે ધીરે આગળ વધતી જાય છે. મિત્રો, આ ખાલી થોડાક ગણેલા દેશો તમારી સામે છે જ્યાં દિવસે પ્રતિ દિવસે પ્રકૃતિની માર પડતી જ રહે છે. ક્યાંક તો પ્રકૃતિ પોતાનો ગુસ્સો પૂરના રૂપમાં દેખાડે છે તો ક્યાં ક્યાં કુદરત ભયંકર સૂકો અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ મોકલીને લોકોના હિસાબ બરોબર કરે છે. અને મિત્રો, આપણે વધારે દૂરના ડેટાને શું કામ જોઈએ, હમણાંનો હાલનો જ એક ઉદાહરણ તમારી સામે છે. જ્યારે 15-16 એપ્રિલના રોજ દુબઈમાં રૂ કંપી જાય એવી ભયંકર વરસાદ પડી, જ્યાં પૂરેપૂરા એક વર્ષની વરસાદ ખાલી એક જ દિવસમાં વરસી ગઈ. કારણ ભલે ક્લાઉડ સીડિંગ શું કામ ન જણાવવામાં આવતું હોય, પણ મિત્રો અસલમાં તો આ કુદરતનો કહેર જ હતો જેણે લોકોના હોશ પૂરી રીતે ઉડાવી નાખ્યા. હમણાં જેમ દુબઈ પૂરી રીતે પાણી પાણી થઈ ગયો, આવો જ કંઈક નજારો હવે આખી દુનિયાનો થવાનો છે. કારણ કે પહેલાના મુકાબલામાં હવે આજની તારીખમાં વધારે પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે. શું કારણ છે કે ક્યાંક સૂકાએ લોકોથી રોટી છીની લીધી છે તો ક્યાંક ક્યાંક પૂરે એકદમ જીવનને મુશ્કેલ કરી નાખ્યું છે. આગળ હજી કેવા કેવા ખતરનાક મંજર આપણી આ દુનિયાની સામે આવવાના છે. મિત્રો, આપણે તો એટલી જ ઉમેદ રાખી શકીએ કે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહે, આવી કોઈ ઘટના ન બને. આપણા કિસાન ભાઈઓ માટે, ભારત વર્ષના બધા જ વાસીઓ માટે આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ આપદા ન થાય, તમે પણ સચેત રહેજો અને ગરમીથી બચીને ચાલજો આવનારા લગભગ એકાદ અઠવાડિયા સુધી અને એના પછી ચોમાસાની તૈયારી કરી લેજો. તો મિત્રો, જેટલો બની શકે તમારા મિત્રો અને પરિજનો સાથે આ સંદેશને શેર કરજો, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.